અત્યારે જઈ રહ્યા છે ગીર જંગલમાં, એક જગ્યાએ લોકેશન છે તો સિંહ જોવા જઈ રહ્યા છે. અહીંયા ગયા પછી ખબર પડે કે સિંહ જોવા મળે છે કે નહીં, તો અત્યારે ચા પાણી પી અને નીકળીએ સીધા ગીરમાં. હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? જય શ્રી કૃષ્ણ સૌને, રામ રામ ડાયરાને. આજે રવિવાર એટલે આજે કઈ ઉતાવળ હોય નહીં, એટલે શાંતિ છે. અત્યારે વાઈગા છે 10, મોડા મોડા ઉઠ્યા અને ચા પાણી નાસ્તા કરી લીધા છે. હવે ઘરનું થોડું ઘણું કામ છે એ કરીએ, પછી જોઈએ સાંજે શું કરવું. અત્યારે તો થોડું ઘણું કામ છે એ પતાવી લઈએ. જો મિત્રો, આટલી બધી કંકોત્રી આવી છે. આ 18 તારીખ છે, આ એ 18 તારીખ છે, પછી આ એ 18 તારીખ છે, પછી આ 17 તારીખ છે. એટલે આ બધી કંકોત્રી એક જ તારીખની છે, બધી અલગ અલગ. હવે વિચાર કરો કે એક જ દિવસમાં ચાર ચાર લગ્ન છે તો ક્યાં ક્યાં પહોંચવું. એ બડી અચ્છી બાત કહી આપ. એટલે બધે જ પહોંચવું પડે, સંબંધ રાખ્યા હોય તો બધે જવું પડે. એટલે હવે જોઈએ ક્યાં ક્યાં કેવી રીતે પહોંચવું. અત્યારે તો 18 તારીખમાં જ બધા લગ્ન છે તો એકારે પહોંચવું પડશે. એટલે અત્યારમાં બધી કંકોત્રીઓ જોતા હતા ને કઈ કઈ તારીખે કોને ત્યાં છે જોતા હતા, ખ્યાલ આવી ગયો બધે તો 18 તારીખમાં છે. 17-18માં ફૂલ લગ્ન છે. એટલે ચાલો મિત્રો, હવે વાઈગા છે અત્યારે 1 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. મેડમ બધું તૈયાર કરી લીધું છે. રજભાઈને તો ભૂખ નથી ને? એ સજ્જન કો ક્યાં તકલીફ હે ભાઈ, ક્યાં તકલીફ હૈ ઇનકો? એ જમવા નથી, અમે જમવાનું તૈયાર થઈ ગયું. સરસ મજાનું પૂરી, શાક, પછી ખીર છે કે દૂધપાક? દૂધપાક, બટેટાનું શાક, રીંગણાનું શાક, રોટલો, રોટલી, ભાત, સંભારો ને છાશ. બે માળાને જમવું હોય તો આમાં જોવું જોઈએ કેટલું જમે છે. પછી કે આ જાડા થતા જાય. 32 ભાતના ભોજન ખવડાવે. હા, રોજે રોજ 32 ભાતના ભોજન. વારે વા, પછી કે આ જાડા થતા જાય, થતા જાય ને આટલું બધું રોજ ખવડાવે પછી તો આમાં. એટલે તો મિત્રો, આમાં મને બહાર જાય ક્યાંય ખાવા જવાનું મન નથી થતું. અહીંયા ઘરે જ એટલું બધું હોય ને, એટલે ખાધા કરીએ. તો હાલો જો સરસ મજાની પૂરી ને બધું છે તો ઝાપટવા માંડીએ. હલો મિત્રો, 4:30 થવા આવ્યા છે, ઉઠ્યા છે અને ચા પાણી હવે પીએ છીએ. ચા પાણી તો પી લીધા. વ્રજભાઈ તૈયાર થઈ ગયા, જુઓ હું પણ તૈયાર થઈ ગયો છું. અત્યારે જઈ રહ્યા છે ગીર જંગલમાં, એક જગ્યાએ લોકેશન છે તો સિંહ જોવા જઈ રહ્યા છે. અહીંયા ગયા પછી ખબર પડે કે સિંહ જોવા મળે છે કે નહીં, તો અત્યારે ચા પાણી પી અને નીકળીએ સીધા ગીરમાં. મિત્રો, આ કોઈ ગીર જંગલ નથી, પરંતુ આ જૂનાગઢની બાજુમાં આવે જંગલનો રોડ છે. અને આપ જોઈ શકો છો કે આ જંગલ અને આ રોડ, આટલા રોડની નજીક આ જંગલ છે. અને અહીંયા જો સાબરો છે, તે સાબર ચરી રહ્યા છે. આ છે અમારા ગીરનું જંગલ. સાબર ને હરણ ને સિંહ ને એમને જોવા મળી જાય રોડ ઉપર. આ રોડ છે આખો, અને આ રોડને કિનારે જો 4 સાબર 5 સાબરું છે પાછળ આખા. 2 આમ આગળ ચરે, બીજા અહીંયા છે. Thank you.
અત્યારે હવે જંગલની બહાર નીકળી ગયા છીએ અને હું ને વ્રજભાઈએ ટોટલ 8 સિંહ જોયા છે જંગલની અંદર, અને હવે બહાર નીકળી ગયા છીએ અને અત્યારે હવે સીધા જઈ રહ્યા છીએ જૂનાગઢ. અંધારું થઈ જશે જૂનાગઢ પહોંચતા, અત્યારે 7:45 થયા છે એટલે 8:30 જૂનાગઢ પહોંચી જાઓ તો નીકળીએ સીધા જૂનાગઢ. ચાલો વ્રજભાઈ માટે તો આજે નવી આઈટમ આવી છે, જો કે એને તો રોજે રોજ કંઈક ને કંઈક નવું હોય જ. કાલે પીઝા હતો ને પરમદી પીઝા, આજે જો આ ભૂંગરા બટેટા આવ્યા છે. આવ્યા એટલે બાબુ ન્યાથી, એટલે ભાઈ ને રોજ કંઈક ને કંઈક નવું હોય. આપણે તો જૂનું જાણીતું એક જ, શાક ને રોટલી ને છાશ. કેમ મેડમ? દેશી દેશી જેવી એક મજા નહીં. યે બડી અચ્છી બાત કહી આપ. બટેટાનું શાક છે સરસ મજાનું, રીંગણાનું છે અને છાશ ને ગરમા ગરમ રોટલી. તો હવે છાના મુના જમી લઈએ. વ્રજભાઈ ને અત્યારે સલવાર જબ્બો અને ચોઈણી ને ટ્રાય કરવા માટે પહેરી છે. કેવીક લાગે તમે લોકો કોમેન્ટ કરજો જોઈએ કે વ્રજભાઈ ને આ છે સરસ મજાનો બ્લેક કલર નો જબ્બો કેવો લાગે છે. લબક જબક થયો પણ આમ, હે? હા, એલા લાઇટિંગ માં લબક જબક થાય. એમાં ઓલે લબક જબક લાઈટ વાળા માં તો કઈક અલગ જ રીતના લાગશે. હો, હે, લાઈટ થાય. હા, દાંડિયાર આશ્રમ છે વ્રજભાઈ હવે આ પહેરીને. હો, તો મિત્રો હવે આજનો વિડીયો આપણે પૂરો કરીએ. વાગ્યા છે રાતના 10:45 અને હવે સુવાની તૈયારી કરીએ. આજનો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો કે અમે ગીરમાં સિંહ જોવા ગયા તો ટોટલ કેટલા સિંહ તમને એમાં દેખાયા હતા, ને વ્રજભાઈનો જબ્બો છે તો એ જબ્બો આપને કેવો લાગ્યો, અને આ વિડીયોમાં કંઈ સુધારા વધારા કરવા પડે એવું છે કે શું, તો એ ખાસ કહેજો. અને હા, કોમેન્ટ ખાસ કરો, ભલે કાંઈ ન કરો તો એ છેલ્લે થંબનેઈલ લગાવીને લાઈકનું નિશાન પણ રાખી દેશો તો પણ કામ લાગશે. અને હા, આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.